દિવસની શરૂઆત કરીએ. જોડાયા છે માર્કેટ એક્સપર્ટ સુનિલ દમાની, એન્જલ બ્રોકિંગ અરુચિ જૈન અને આનંદ રાઠી, ટેકનિકલ ડેરિવેટિવ્સના હેડ જય ઠક્કર. આપ સૌ કોઈનું સ્વાગત છે. ત્યારે કહેવા જઈએ કે એક મોટો ઉતાર ચઢાવ માર્કેટે જોઈ લીધો છે. એવામાં આજે હવે ટ્રેડ લેવો થોડો ડિફિકલ્ટ બનશે. પણ રૂચિત, ક્યાં અવરોધ દેખાઈ રહ્યા છે? શું હજુ પણ જે ગઈકાલે બાઉન્સ આવ્યો એવી ફરી પાછી તેજી શક્ય છે, અથવા ક્યાં અવરોધ નડશે, ક્યાં સપોર્ટ મળશે નિફ્ટીને? વેરી ગુડ મોર્નિંગ નિશા. જો આપણે ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ફેક્ટ બંને જ ઇન્ડેક્સમાં આપણે પાછલા સપ્તાહે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. કન્સોલિડેશન ફેઝ પછી એ બ્રેકઆઉટ પછી એક સારી ફોલોઅપ મૂવ થ્રુ આઉટ ધ વીક હતી. બે ટ્રેડિંગ સેશન શુક્રવાર અને સોમવારની ટ્રેડિંગ સેશનમાં બે એવા દિવસ હતા જયારે આપણે ફરીથી એક પુલબેક મૂવ જોઈ. એવા કોઈ રિવર્સલના સંકેત નથી અહીંયા કે એનું માર્કેટમાં જે રિસન્ટ અપમૂવમાં કોઈ અહીંયાથી સિગ્નિફિકન્ટ કરેક્ટ મૂવ આવશે. આઈ થિંક આજે બે દિવસનું પુલબેક હતું, એ જસ્ટ અપટ્રેન્ડનો જ પાર્ટ હતો. અને ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં ફરીથી એક સારું બ્રોડ માર્કેટ પાર્ટિસિપેશન સાથે આપણે માર્કેટનું અપટ્રેન્ડનું રિઝમ્પશન થતા જોયું છે. આઈ થિંક વ્યૂ નો ડાઉટ માર્કેટનું પોઝિટિવ છે. નિયર ટર્મમાં આપણે એક સારા અપમૂવ કરંટ લેવલથી પણ જોઈ શકે છે. નિફ્ટીમાં 10,900 આ એક ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેસ એક્ટ કરી શકે છે. ઇવન જો આપણે ઓપ્શન્સ ફ્રન્ટ ઉપર વાત કરીએ તો પુટ ઓપ્શન્સમાં જે સપોર્ટ બેઝ સ્ટાર્ટ ઓફ ધ સિરીઝમાં ઘણી નીચે હતી, એ પુટ ઓપ્શનની રાઇટિંગ હાયેસ્ટ સ્ટ્રાઇક્સ ઉપર શિફ્ટ થતી ગઈ છે. તો સપોર્ટ્સ ઇવન અવર ડેરિવેટિવ્સ ફ્રન્ટ ઉપર જે આપણે જોઈ રહ્યા છીએ કે સપોર્ટ્સ ઉપર આવી રહ્યા છે. આઈ થિંક 10,900 ઘણું સ્ટ્રોંગ સપોર્ટ એક હશે માર્કેટ માટે. તો કરંટ લેવલ્સ ઉપર પણ અમે અમારા ક્લાયન્ટ્સને ખરીદારીની સાઈડ જ રહેવાની સલાહ આપી રહ્યા છીએ. નિફ્ટીમાં 10,900 નીચે સ્ટોપલોસ મૂકીને ઉપર 11,150 થી 11,170 જો આપણે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈઝ હતા જાન્યુઆરી મહિનામાં જે ટેસ્ટ કર્યા હતા, અમને લાગે છે નિયર ટર્મમાં ઇન્ફેક્ટ આ એક્સપાયરીમાં જ આપણે એ લેવલ્સ 11,170 લેવલ્સ ટેસ્ટ કરી શકીએ. તો નિફ્ટી અને સિમિલર ચાર્ટ બેંક નિફ્ટીનું પણ છે એક અપટ્રેન્ડ. બેંક નિફ્ટી પણ છે તો અમને લાગે છે કે ઉપર 27,400-27,600 સુધી આપણે બેંક નિફ્ટીમાં શોર્ટ ટર્મમાં અપસાઈડ જોઈ શકે છે. હજી એક નિશા હું અહીંયા ઇન્ડેક્સીસ ફ્રન્ટ ઉપર વાત કરવા માંડીશ. મિડકેપ ઇન્ડેક્સની આપણે પાછલા 6 મહિનામાં ઇન્ફેક્ટ આ કેલેન્ડર યરમાં ઘણો સિગ્નિફિકન્ટ કરેક્શન મિડકેપમાં જોયું છે. અને ઘણા બધા મિડકેપ સ્ટોક્સ 2017માં એક સારી અપટ્રેન્ડમાં હતા, એમાં ઘણા બધા સ્ટોક્સમાં કરેક્ટિવ મૂવ જોયું છે. પણ નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ક્યાંને ક્યાંક લાગી રહ્યું છે કે અહીંયા બોટમ થઈ શકે છે એટલીસ્ટ શોર્ટ ટર્મ માટે. કેમ કે રિસન્ટલી આ એક ચેનલમાં પેનઆઉટ થયું હતું નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સનો જો ફોલ છે, અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં એ ચેનલના લોઅર એન્ડમાં ખરીદારી જોવા મળી રહી છે. તમને લાગે છે કે મિડકેપ્સ ફ્રન્ટ ઉપર પણ એટલીસ્ટ જે સારા ક્વોલિટી મિડકેપ્સ છે અને એક સારું કરેક્ટિવ મૂવ રિસન્ટલી આપણે જોવા મળી રહ્યું છે, આઈ થિંક એવા બધા સ્ટોક્સમાં ઘણી સારી શોર્ટ કવરિંગ મૂવ પણ આવી શકે છે અને બાઇંગ પણ થઈ શકે છે. તો અમને શોર્ટ ટર્મ માર્કેટમાં વ્યૂ પોઝિટિવ છે. અને સ્પેસિફિકલી આઈ થિંક જે બીટન ડાઉન મિડકેપ્સ નેમ છે એમાં એક સારી શોર્ટ કવરિંગ મૂવ આપણે આ એક્સપાયરીમાં આગળ જઈને જોઈ શકીએ છીએ. તો હા, થોડી રિસર્ચ તમારે પણ કરવાની જરૂર છે, કારણ કે તમારા મહેનતના કમાણી છે અને એ મહેનતની કમાણી એમને વેન ન જાય એના માટે તમારે થોડી મહેનત કરવી પડશે. તો તમારી જે મૂડી છે એ સચવાઈ જશે. આગળ વધીએ. જય ઠક્કર પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. જય, જે રીતે અત્યારે ચર્ચા ચાલી રહી છે, કઈ રીતે આગળ સેટઅપ તમને લાગે છે, ખાસ કરીને બેંક નિફ્ટીમાં? સંપર્ક કરશું પણ આજના દિવસે બેંક નિફ્ટી પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. રૂચિત, જે રીતે આપણે ગઈકાલે બે દિવસ તો ટ્રેડ તમે નિફ્ટીને બેંક નિફ્ટીને જો સિમિલર રહ્યો છે, મેજર ડેપ આવ્યો છે અને ત્યાંથી બાઉન્સ આવ્યો છે. અને ગઈકાલે ક્લોઝિંગ સમય જે પીએસયુ બેંક્સને કહી શકાય સપોર્ટ આપનાર ખબર આવી, ત્યારબાદ ફરી પાછો ઉછાળો રહ્યો. પણ શું ખરેખર એવો ટ્રેન્ડ બને છે આગળ? વિધિન ધ બેન્કિંગ સ્પેસ જો ઘરનો રિસન્ટ હિસ્ટ્રીમાં જોયું તો ઘણું ડાયવર્જન્સ રહ્યું છે બધા સ્ટોક સ્પેસિફિકમાં. જ્યાં લાર્જ કેપ સ્ટોક્સમાં એક આખું બેલેન્સિંગ થયું છે, આઈસીઆઈસીઆઈ એક્સિસ જેવા સ્ટોક્સ અંડર પરફોર્મન્સ બતાડ્યું છે એનું બેલેન્સિંગ થયું છે. એના હેવીવેઇટ સચ એઝ ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક આ બધા સ્ટોક્સ સાથે. સેકન્ડલી જે મિડકેપ્સ ફ્રન્ટ ઉપર આપણે જોયું છે ઘણું મોટું અંડર પરફોર્મન્સ મિડકેપ પ્રાઇવેટ સેક્ટર એઝ વેલ એઝ પીએસયુ બેંક્સ. આ બંને સેક્ટર એવા રહ્યા છે બેન્કિંગ સ્પેસમાં જેમાં ઘણા મોટા કરેક્શન્સ પણ જોવા મળે છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર તો લાગી રહ્યું છે કે ટ્રેન્ડ હજી બી મજબૂત છે. રિસન્ટલી આપણે એક 1.5 મહિનાનો કન્સોલિડેશન ફેઝ જોયો હતો અને એક 1.5 મહિનાનો કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ આવ્યું છે. તો અમારું માનવું છે કે આગળ જઈને 27,600 જે આપણે નિફ્ટીમાં પણ જેવું આપણે કીધું કે જે જાન્યુઆરીના હાઈસ ટેસ્ટ કરી શકીએ છે, ઇવન બેંક નિફ્ટીમાં પણ જે જાન્યુઆરીના હાઈસ હતા 27,650ની આસપાસ એ લેવલ્સ ટેસ્ટ કરી શકે છે. અને કયા સ્ટોક્સ મોમેન્ટમ આવશે? ફર્સ્ટલી જે આઉટ પરફોર્મન્સ રહ્યા છે એચડીએફસી બેંક, કોટક બેંક, ઇન્ડસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, યસ બેંક, આઈ થિંક આ બધા પ્રાઇવેટ સેક્ટર સ્ટોક્સમાં સ્ટ્રેન્થ હજી બી કન્ટિન્યુ રહેશે. ત્યાં હજી પણ કોઈ રિવર્સલના સંકેત નથી. તો આઈ થિંક એ એક એવું સેક્ટર રહેશે જ્યાં આઉટ પરફોર્મન્સ આગળ જઈને હજી કન્ટિન્યુ રહેશે.
પણ મિડકેપ અને પીએસયુ બેન્કિંગ સ્પેસમાં શોર્ટ કવરિંગ મૂવ આવવાના ચાન્સીસ છે, કેમ કે મિડકેપ ઇન્ડેક્સ પણ આપણે એનું જેવું કીધું કે શોર્ટ ટર્મમાં એટલીસ્ટ લાગે છે કે સારી અપ મૂવ બતાડી શકે છે. તો આઈ થિંક મિડકેપ, પ્રાઇવેટ સેક્ટર અને પીએસયુ બેન્કિંગ સ્પેસ એમાં શોર્ટ કવરિંગ મૂવ આવી શકે છે, પણ ઘણું સિલેક્ટિવ રહેવું પડશે અગર જો સ્ટોક સિલેક્શન કરીએ તો. એવું નથી કે બધાના બધા સ્ટોક્સમાં એક સારા રિટર્ન મળશે. સ્ટ્રિક્ટ રિસ્ક મેનેજમેન્ટ પણ તમને સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ રાખવા પડશે અને ત્યાં એક સારી ઓપોર્ચ્યુનિટી અમુક સિલેક્ટિવ સ્ટોક્સમાં પણ આઈ થિંક આગળ જઈને મળી શકે છે. ઓકે, તો સિલેક્ટેડ સ્ટોક્સ ની અંદર એનાથી ખૂબ જ સારા રિટર્ન્સ મળી શકે, તો તેના ઉપર એક ખાસ ધ્યાન રાખીને ચાલો. અને જે રીતે સુનિલજીએ પણ કીધું, તમે થોડુંક રિસર્ચ કરો, અને તે સાથે ત્યાંથી રુચિએ પણ કીધું કે ત્યાંથી તમે જો થોડુંક ત્યાંથી તમે જે છે તમે ડેવલપ કરી લો અમુક સ્કિલ્સ, અને અથવા તો જે છે સીએનબીસી બજાર હંમેશા તમારી હેલ્પ કરતું રહેતું જોવા મળશે, તો તેના ઉપર એક ખાસ ફોકસ રાખીને ચાલો. ત્યાંથી તમે ખૂબ જ સારા પૈસા ત્યાંથી ખાસ બનાવી શકશો. એક ક્વિકલી નાનો બ્રેક લઈ લે, તારે જે ઘણા બધા સ્ટોક ફોકસમાં રહેશે, એક નાના બ્રેક પછી ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. ત્યાંથી થિયેટર્સ કાયનિકા, ક્યાંથી એક પબ્લિક પાર્ક જેવું પણ ત્યાંથી કદાચ બનતું જોવા મળી શકે, તો નવાઈ નહીં રહેતી જોવા મળે. પરંતુ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગ, અત્યારે આ સ્ટોક્સ ત્યાંથી થોડા આગળ તમે દૂર રહીને ચાલો તેવી સલાહ ખાસ આવતી જોવા મળી રહી છે. રુચિતા, ક્વિકલી કઈ રીતે અપ્રોચ કરશો, ખાસ કરીને ડોક્ટર રેડિસા કાઉન્ટર, આઈ મીન મેસિવ રોલર કોસ્ટર રાઇડ આ સ્ટોકે છેલ્લા બે દિવસમાં જોયું છે, ત્યારે કોઈ સ્ટ્રેટેજી આ સ્ટોક ઉપર? પાછલા જૂન મહિનામાં આપણે જોયું તો મોસ્ટ ઓફ ધ ફાર્માસ્યુટિકલ લિંક્સમાં એક સારો અપમૂવ વોલ્યુમથી સપોર્ટિવ આવી રહ્યો હતો. ડોક્ટર રેડીમાં જો પરમ દિવસે ગેપડાઉન ઓપનિંગ થઈ હતી, એ ગેપડાઉન ઓપનિંગમાં ક્યાંય ને ક્યાંય વોલ્યુમ્સ ઘણા સારા થયા હતા ગેપડાઉન ઓપનિંગના પછી એ ઘટાડામાં, તો આઈ થિંક આ એક શોર્ટ ટર્મ માટે થોડું કન્સર્ન રહેશે. અને જયારે કે હમણાં કોઈ પણ પુલબેક મૂવ હમણાં ડોક્ટર રેડીમાં આવશે, તો આ જો ગેપ છે આ સપ્તાહનો આ સોમવારનો, એ ઘણો મોટો રેઝિસ્ટન્સ બની જશે. આઈ થિંક વિધિન ધ ફાર્મા સ્પેસ સન ફાર્મા છે કે લુપિન છે, આઈ થિંક ત્યાં એક બેટર ઓપોર્ચ્યુનિટીઝ કે થોડુંક આઉટ પર્ફોર્મન્સ કમ્પેર્ડ ટુ ડોક્ટર રેડી આવી શકે છે. તો આગળ જઈને મને લાગે છે જો ફાર્મા સ્પેસમાં એઝ અ ફાર્માસ્યુટિકલ સ્પેસ વ્યૂ બુલિશ છે, આઈ થિંક જે વોલ્યુમ સ્પેન આઉટ થયા છે રિસેન્ટલી ફાર્માસ્યુટિકલ સ્ટોક્સમાં, એના અંદર લાગી રહી છે કે અપટ્રેન્ડ હજી બી આ બધા સ્ટોક્સમાં ઇન્ટેક્ટ રહેશે. પણ જો સ્ટોક સ્પેસિફિક સિલેક્શન કરવું હોય તો ડેફિનેટલી સન ફાર્માને વધારે વેઇટેજ આપીશ કમ્પેર્ડ ટુ ડોક્ટર રેડી. અપ્રોચ કરશો અત્યારે ખાસ કરીને એચડીએફસી લિમિટેડના સ્ટોક્સને, કારણ કે અહીંયાથી આપણે એક એચડીએફસી એએમસીનો પણ અહીંયાથી આઈપીઓ પર આજે એનાલિસ્ટ મીટ રહેતી જોવા મળશે. એચડીએફસી બેંકની ઉપર જે ટ્રાન્ઝેક્શન થયું તેના કારણે પણ સ્ટોક ફોકસમાં રહેશે. કયા ટ્રેડિંગ સ્ટ્રેટેજી રહેશે આ સ્ટોક ઉપર? એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંક જો અગર તમે રિસેન્ટ પાસ જોયો, તો ઇન્સ્પાઇટ ઓફ માર્કેટમાં કોઈ કરેક્શન આવે કે કોઈ સાઇડવેઝ મોમેન્ટમ પણ ઇન્ડેક્સીસમાં રહે, આ બંને સ્ટોક્સમાં અપટ્રેન્ડ કન્ટિન્યુ છે અને આપણને કોઈ પણ સિગ્નિફિકન્ટ કરેક્ટિવ નથી જોવા મળ્યું. ઇનફેક્ટ એચડીએફસી બેંકમાં જો જસ્ટ બે કે ત્રણ ટ્રેડિંગ સેશનનો સ્ટાર્ટ ઓફ ધ જૂનમાં કરેક્ટિવ ફેઝ હતો, એમાં પણ ઓન ડિપ્સ ઘણી સારી બાઇંગ આપણને જોવા મળી છે. તો નો ડાઉટ ટ્રેન્ડ હજી બી પોઝિટિવ છે, કોઈ રિવર્સલના સંકેત નથી, કેમ કે સ્ટોક્સ એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે આપણે યુઝ્યુઅલી રેસિપ્રોકલ રિપ્લેસમેન્ટ થેરીથી ટાર્ગેટ પ્રોજેક્શન કરીએ, અને એના હિસાબે શોર્ટ ટર્મ ટાર્ગેટ 2060-2070 આસપાસ ફર્સ્ટ આવી રહ્યા છે. તો એચડીએફસી લિમિટેડમાં કોઈ પણ માઇનર ડિપ્સ આવે કે કરંટ લેવલ્સ પણ આ સ્ટોકમાં ખરીદારીની સલાહ છે 2060 સુધીના ટાર્ગેટ માટે. ટ્રેડિંગ કોલ્સ પર કરી લઈને સર, ઉચિત આપના ટ્રેડિંગ કોલ્સ? સર, બે સ્ટોક છે જેમાં ખરીદારીની સલાહ છે. એક તો એમએનએમ ફાઇનાન્સમાં આપણે જે રિસેન્ટ કન્સોલિડેશન ફેઝ પેન આઉટ છે થયું છે આ સ્ટોકમાં, એમાં એના 200 ડીએમએ પર ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ ફોર્મ કર્યું છે. એની વાત જો એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે એમએનએમ ફાઇનાન્સમાં ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં, તો આઈ થિંક આગળ જઈને સારું ટ્રેન્ડેડ અપમૂવ આપણે જોઈ શકીએ છીએ. એમએનએમ ફાઇનાન્સમાં કરંટ લેવલ્સ ઉપર ખરીદારીની સલાહ રહેશે 469ના સ્ટોપલોસથી 515ના ટાર્ગેટ માટે. અને સેકન્ડ પિક છે જસ્ટ ડાયલ ઓલ્ધો વોલેટિલિટી આ સ્ટોકમાં આપણે યુઝ્યુઅલી વધારે જોઈએ છે, પણ જે મિડકેપ સ્પેસમાં શોર્ટ ટર્મમાં અપમૂવ એક્સપેક્ટ કરી રહ્યા છે એમને, એમાં લાગી રહ્યું છે કે જસ્ટ ડાયલમાં પણ એક સારું પાર્ટિસિપેશન આવશે, કેમ કે રિસેન્ટ પાસમાં જે અપમૂવ રહ્યા છે એમાં વોલ્યુમ સારા હતા કમ્પેરેટિવલી જે કરેક્ટિવ મૂવમાં વોલ્યુમ્સ રહ્યા છે. તો જસ્ટ ડાયલમાં કરંટ લેવલ્સ ઉપર 561ના સ્ટોપલોસથી ખરીદારીની સલાહ રહેશે 628ના ટાર્ગેટ માટે. ઓકે, તો જસ્ટ ડાયલની અંદર આથી તમે પણ સલાહ આપી રહ્યા છે. તો રુચિત, આજે ફેડરલ બેંક પર જો ખરીદારી કરવી હોય તો કયા લેવલ ઇન્ટરેસ્ટિંગ હશે? સ્ટોકમાં મેઇન આઈ થિંક સેકન્ડ વીકમાં એક ઘણું મોટું ગેપડાઉન ઓપનિંગ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું હતું, જે લગભગ 95-98ના રેન્જમાં હતું. તો પોસિબલ છે આજે કે કાલે જે હિસાબે કાલે વોલ્યુમ્સની સાથે પોઝિટિવ મોમેન્ટમ આવી છે, તો પોસિબલ છે કે 95-98ના લેવલ્સ એકથી બે ટ્રેડિંગ સેશનનો સ્ટેચ કરી શકે છે. પણ 95-98ના ટાર્ગેટ માટે શું હમણાં ટ્રેડર્સને બાય કરવું જોઈએ? તો આન્સર વુડ બી નો, કેમ કે કાલની ટ્રેડિંગ સેશનમાં ઓલરેડી 20% નું અપમૂવ આપણે જોયું છે, અને જે આ ગેપ અગર રેઝિસ્ટન્સ એડ કરે
તો ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ રેશિયો કરંટ લેવલથી એટલો ફેવરેબલ નથી બનતો. તમારી સલાહ છે જો અગર એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય કે લીધેલી છે, યસ કાલની ટ્રેડિંગ સેશનમાં સારા વોલ્યુમ થયા છે તો હોલ્ડ કરો એક્ઝિસ્ટિંગ લોંગ્સ, પણ ફ્રેશ લોંગ્સ માટે રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો ફેવરેબલ નથી કરંટ અત્યારે લોંગ કરવા માટે. પોઈન્ટ ઉપર રચિત, આજની સ્ટ્રેટેજી હવે કઈ રીતે પ્લે કરશો? આપણે એનો પાછલા સપ્તાહથી કમ્પેર કરીએ તો થર્ડ ગેપ અપ ઓપનિંગ આપણને જોવા મળી રહ્યું છે અને લાગી રહ્યું છે કે કન્ટિન્યુશન ગેપ છે. તો આગળ જઈને મને લખાય છે આજે ઇવન ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી એઝ વેલ એઝ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી આ મોમેન્ટમ આગળ જઈને કન્ટિન્યુ જ રહેશે. તો જો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી ઇન્ડેક્સમાં ટ્રેડ લેવું હોય તો પણ ખરીદારીની સાઇડ જ રહેવાની સલાહ રહેશે. 10,990 નું એક ઘણું સ્ટ્રોંગ સપોર્ટ ઇન્ટ્રાડે માટે આવશે, એટલે 10,990 ની નીચે એક સ્ટોપ લોસ મૂકી શકે છે. અને શોર્ટ ટર્મ માટે જેવું મેં કીધું પહેલા કે એનો 11,170 જે જાન્યુઆરીમાં હાઈસ બનાવ્યા હતા એ નિફ્ટીનું ટાર્ગેટ રહેશે. કરંટ લેવલ ઉપર ખરીદારી કરીએ તો 11,170 ના ટાર્ગેટ રહેશે. સાથે સુનિલજી અને તેની સાથે રૂચિત આપણી સાથે જોડાયેલા છે. ત્યારે રૂચિત, ક્વિકલી કઈ રીતના અપ્રોચ કરશો અહીંયાથી? આઈ મીન ખાસ કરીને હિન્દાલ્કોના કાઉન્ટરને આપણે થોડું ઘણું વાયમાં ડિસ્ટ્રપ્શન જોઈ રહ્યા છે, ત્યારે અપ્રોચ કરશો આ સ્ટોકને? ગઈકાલે પણ થોડો ઘણો ઘટાડો હતો, કોઈ સ્ટ્રેટેજી આ કાઉન્ટર ઉપર? પ્રોબેબલી લાગે છે કે કન્સોલિડેશન ફેઝ આપણને એનું હિન્ડાલ્કોમાં આગળ જઈને જોવા મળી શકે છે. એના જો આરએસઆઈના રીડિંગ જો પ્રાઇસના સાથે કમ્પેર કરીએ તો કોઈ ડિરેક્શનલ મૂવના ઇન્ડિકેશન નથી અહીંયા, કે કોઈ મોટું ડિરેક્શનલ મૂવ નથી. 205-206 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ બેઝ છે અને ઉપર 225 ની આસપાસ એક 227 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. તો આઈ થિંક એક વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ, કોઈ કન્ફર્મેશન મળે એના પછી જ આ સ્ટોકમાં ટ્રેડિંગ માટે કોઈ એનો કોલ લેવો જોઈએ. ઓકે, તો હિન્દાલ્કો ઉપર એક આ ખાસ સલાહ આવતી જોવા મળેલી છે. પરંતુ અત્યારે મિડકેપ બાસ્કેટમાં તમે અત્યારે માઇન્ટ્રીના કાઉન્ટર ઉપર તમે ધ્યાન રાખીને ચાલો, તેમાં આપણને સારી ખરીદદારી જોવા મળેલી છે અને ઓઆઈમાં પણ ખાસું એડિશન છે. ત્યારે રૂચિત, ટ્રેડ કરવા જેવો છે માઇન્ટ્રીની અંદર? યસ, આપણે એનો મિડકેપ આઈટી સ્પેસ ઉપર સારું આઉટ પર્ફોર્મન્સ ઇન્ફેક્ટ પાછલા 6-7 મહિનાથી આપણે જોઈ રહ્યા છે. માઇન્ટ્રીમાં જે પ્રીવિયસ હાઈ રેઝિસ્ટન્સીસ હતા એપ્રિલના 1,094-95 ની આસપાસ જ હમણાં ટ્રેડ કરી રહ્યું છે. તો જો 1,100 ની ઉપર આ સ્ટોક નીકળે તો તમે આ સ્ટોકમાં પછી ફ્રેશ બાઇંગ કરી શકાય છે. તો ડેફિનેટ 1,100 ની ઉપર બાઇંગ કરો, 1,140 નો શોર્ટ ટર્મ ટાર્ગેટ રહેશે અને જે ફ્રેશ બાઇંગ રહેશે એના ઉપર 1,065 નો સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો માઇન્ટ્રી ઉપર અત્યારે એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અશોક લેલેન્ડ ને જાય ક્યાંય સપોર્ટ નથી મળી રહ્યો. અશોક લેલેન્ડ પર આપણે ખાસ કરીને જોઈ રહ્યા છે, એક દબાણ આવતું જોવા મળ્યું છે. તમે જો લોંગ પોઝિશન પણ અત્યારે કપાતી દેખાઈ રહી છે. રોચિત, આપની કોઈ સ્ટ્રેટેજી હશે અશોક લેલેન્ડ પર? જો લોંગ ટર્મ ચાર્ટ ઉપર ફોકસ કરું તો લોંગ ટર્મ ચાર્ટ આ સ્ટોકમાં હજી બી દર્શાવે છે કે આ જો રીસન્ટ કરેક્ટિવ મૂવ એના 160 ના હાઈથી આવ્યા જાય, આજે સબટ્રેન્ડ નો એક કરેક્ટિવ પાર્ટ છે. નીચે 116-118 116-118 એક એવી રેન્જ રહેશે જ્યાં એક ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ એનો લોંગ ટર્મ ચાર્ટ ઉપર છે. તો આઈ થિંક બાયોન ડિપ્સ ની સલાહ રહેશે આમાં, 116-118 ની રેન્જ આવે તો રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ બનશે ત્યાં ખરીદારી કરવા માટે. તો 116-118 ની રેન્જની રાહ જો અને ત્યાં આવે તો આ સ્ટોકમાં ખરીદારી કરો. રોચિત, ટાટા સ્પોન્જ તમે જુઓ અત્યારે 1.25% એક ઉછાળો ચોક્કસ છે, પણ સારા પરિણામો છે. ઓલમોસ્ટ 50% એક સ્પાઇક જોવા મળ્યું છે નફાને વેચાણના ફ્રન્ટ પર. સારા પરિણામોને પગલે ઉછાળો આવ્યો પણ સસ્ટેઇન નથી થઈ રહ્યો. શું ચાર્ટ પર વીકનેસ વધતી દેખાઈ રહી છે, શું કરવું? મોસ્ટલી બીજા બધા મિડકેપ્સ નેમ્સની જેમ જ આ સ્ટોકમાં જાન્યુઆરી મહિનામાં જે હાઈએસ્ટ બનાવ્યા હતા એની બાદ એક કરેક્ટિવ ફેઝ આવ્યો છે. એ ઘટાડો હાઈસ્ટથી એટલો નથી રહ્યો જેના આપણે બીજા ઘણા બધા મિડકેપ સ્પેસમાં રહે છે, પણ ક્યાંક ક્યાંક કંઈક ટાઈમ કરેક્શન આ સ્ટોકમાં થઈ રહ્યું છે. અને યુઝ્યુઅલી જયારે પણ સ્ટોક્સ કોઈ ટાઈમ કરેક્શનમાં હોય છે ત્યારે એક સાઇડવેઝ મૂવ બની જાય છે. અને નિયર ટર્મમાં એવા કોઈ સંકેત નથી કે મોટી કોઈ ટ્રેન્ડેડ ફેઝ આ સ્ટોકમાં આવશે. 1,040 આ એક રેઝિસ્ટન્સ રહેશે, તો અગર 1,040 ક્રોસ કરે તો એની બાદ જ આ સ્ટોકમાં એક સારી મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે. એમ કરંટ લેવલ્સ ઉપર ટ્રેડર્સ માટે એટલી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી લાગતી ટાટા સ્પોનમાં ઇધર ડાયરેક્શનમાં, કે અહીંયાથી ખરીદી કરીને કોઈ મોટી મૂવ મળી શકે. 1,040 ની ઉપર બ્રેકઆઉટની રાહ જો, બ્રેકઆઉટ આવે તો એની બાદ જ મોમેન્ટમ પિકઅપ થશે. તો ટાટા સ્પોન્જ ઉપર એક આ ખાસ સલાહ આવતી જોવા મળેલી છે. પરંતુ ક્વિકલી અમુક મિડકેપ સ્ટોક્સ ઉપર નજર કરી લેતા જેમાં ખાસું એક્શન છે ત્યારે. ઓકે, ખાસ કરીનેથી ઓકે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ અને ગેલમાં તમે જો વોલ્યુમ સાથે ખાસો મૂવ છે ત્યારે પ્લે કરશો રૂચિત? ગેલના કાઉન્ટરને કે પછી અવોઈડ રહેશો અત્યારે? ડેફિનેટલી આ સ્ટોકમાં ખરીદારીની સલાહ છે. ઇવન અમારા ક્લાયન્ટ્સને અમે ગઈકાલે જ આ સ્ટોકમાં ખરીદારીની સલાહ આપી છે. રિસન્ટલી એક સારું કન્સોલિડેશન ફેઝ પેન આઉટ થયું હતું અને સોમવારની ટ્રેડિંગ સેશન એક કન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું હતું.
એના બધી બે ત્રણ ટ્રેડિંગ સેશન સાઇડવેઝ રહ્યું છે, પણ પ્રોબેબલી લાગે છે કે એક સારું ટ્રેન્ડેડ અપમૂવ આ સ્ટોકમાં આગળ જઈને જોવા મળી શકે છે. એનું 200 ડીએમએ સપોર્ટ પણ આ સ્ટોકમાં દર્શાવે છે કે અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ છે એટલી શોર્ટ ટર્મ માટે. તો કરંટ લેવલ ઉપરથી ગેલના બાઇંગની સલાહ છે 349 નું એક સ્ટોપ લોસ મૂકીને અને 379-380 ના ટાર્ગેટ માટે. રુચિત, આપના કોઈ ડિસ્ક્લોઝર? જેવી સ્ટોક્સની અમે વાત કરી એમાં અમુક સ્ટોક્સ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે અને અમુક સ્ટોક્સના રેકમેન્ડેશન અમારા ક્લાયન્ટ્સને પણ આપી છે, એટલે એમની પોઝિશન મને હોઈ શકે. આભાર. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ડિટેલ અંદર તમામ સ્ટોક અને સ્ટ્રેટેજી ઉપર ચર્ચા કરવા બદલ. એક ક્વિક રીનારો બ્રેક લઈ લે તારા.